પંથકમાં પ્રદૂષણ બોર્ડની ઘોર બેદરકારીનો ભોગ હળવદની આમ જનતા તેમજ ખેડૂતો બની રહ્યા છે, જેમાં સુખપર પાસે આવેલા પેપરમિલ પ્રદૂષિત પાણી અને હવાથી ખેડૂતો શ્વાસમાં તકલીફો તેમજ ગંભીર બીમારીઓ થાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આ સાથે આજુબાજુના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યા હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિથી પ્રદૂષણ ઓગતા કારખાનાને વધારે વેગ મળતો હોય છે, જેમાં હળવદના સુખપર પાસે આવેલી એસ્ટ્રોન પેપર મિલના ધુમાડાના રજકણો તેમજ કેમિકલયુક્ત પાણી બહાર છોડતા હોવાથી આજુબાજુનું વાતાવરણ પ્રદૂષિત બની ગયું છે. એસ્ટ્રોન પેપર મિલના પ્રદૂષિત પાણીના અને હવાના કારણે ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત હવાના કારણે અમારા ખેતરોમાં કોઈ જ મજૂર આવતા નથી અને અમને ભારે નુકસાન થાય છે, જેમાં મજૂરી કામમાં આવતા મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં ખંજવાર ઉપડી જવાના પણ પડે છે. હળવદ સુખપર પાસે આવેલી એસ્ટ્રોન પેપર મિલ વિવાદોથી ઘેરાયેલી હોય તેમ અવારનવાર પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડી જાહેર જીવનને નુકસાન પહોંચાડી રહી હોવાનું ફરિયાદ કારખાનેદારને કરવામાં આવી હતી, પરંતુ પેપર મિલના માલિક રાજકીય વગ ધરાવતા હોય ત્યાં અધિકારીઓ પણ ફફડતા હોવાની સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે કેમિકલયુક્ત પાણી અને પ્રદૂષિત હવા ઓગતા કારખાના પર તંત્ર શું કાર્યવાહી કરશે તેવી મીટ માંડીને સ્થાનિક ખેડૂતો બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લીલાપુર રોડ પર આવેલી એસ્ટ્રોન પેપર મિલના ધુમાડા રજકણો અને પ્રદૂષિત પાણીની સમસ્યાઓને લઈને અવારનવાર તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ હંમેશા અધિકારીઓ દ્વારા પેપર મિલના જ પક્ષ લઈને ખેડૂતોને સમજાવી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. અને આજે ફરીવાર અસહ્ય ગંદકી અને પ્રદૂષિત પાણીથી કંટાળી ખેડૂતો રસ્તા પર દોડી આવ્યા હતા અને જો પ્રદૂષણ બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મહેન્દ્ર મારું ZS ટીવી હરવદ. પહેલા આ કંપની નહોતી ને ત્યારે અમારે બહુ સારું હતું, પણ જેથી આ કંપની બની તેના એમને આ બધા પાકમાં નુકસાન જાય છે. પણ ઘણી વાર કીધું પણ કોઈ ધ્યાનમાં લેતું નથી, અને આ બધા મજૂરને લાવવા હોય તો પહેલા ગંદકી ઘણી આવે છે, એટલે એમ કે અહીંયા ગંદકીમાં રહેવાતું નહીં, છોકરા બીમાર પડી જાય, બૈરા બૈરા બધા બહુ માંદા પડી જાય, એટલે અમારે કેવી રીતના બધું સેટિંગ કરવું એ કંઈ સમજાય જ નથી પડતી. કોઈ વસ્તુ ધ્યાનમાં આ કંપનીવાળા લેતા જ નથી, એટલે ધ્યાનમાં નહીં લેતો તમે શું કરશો? તો શું કરવું, કંઈ આગળ નિવારણ કરવું પડશે, બીજું શું થાય. એટલે આ બધા ખેડૂત ભેગા થાય છે, પણ કોઈ લે નહીં ધ્યાનમાં, જવાબ આપે તો થાય ને, ખેડૂતથી બીજું શું થાય. એટલે આગળ કોઈ કાર્યવાહી કરે તો ભલે, ન કરે અમારે આમાં શું કરવું, એ નુકસાની જાય છે વરે વરે, બીજું શું. મારું નામ વિજયકુમાર વાલજીભાઈ છે, હું કવાડિયાનો રહેવાસી છું અને અહીંયા પાછળ જે મિલ છે એની બાજુમાં મારું ખેતર આવેલ છે, જેમાં મોલ જે મિલ બની તે દિવસનો જે પાકમાં જે વધારો થતો હતો એ નુકસાન થવા માંડ્યું છે. બીજું કે જે પ્રદૂષણ થઈ રહ્યું છે અત્યારે બાજુમાં અમારું મોલ છે એની બાજુમાં જ અત્યારે પાણી ગંદકી કેટલી પાણી ભરેલું છે, જેમાં અમુક જંતુનાશક બધી મચ્છર બચ્છર એવું બધું મજૂર રહી ન શકતા, તેમજ મજૂર લોકો આવે છે અને પાણી ગંદકી જોઈ અને તે લોકો વહી જાય છે, અમને એટલા માટે મજૂર પણ મળતા નથી અત્યારે કામ કરવા માટે. અને બીજું કે જે અત્યારે હાલની અત્યારે ધુમાડો થઈ રહ્યો છે, એ ધુમાડો રાત્રિ દરમિયાન પવન ઓછો થાય એટલે સીધો અમારા જે મકાન છે એને બારની બાર સીધો સૂંડો નીકળી જાય છે. અને બીજું કે તે આંખ પણ ઉઘડતી નથી, જેનાથી અમુક સમયે આંખના પણ પ્રોબ્લેમ